નિર્માણ પામે છે અને એની વચ્ચે સંકલન કરાવ્યું તો આપણને ચાર શક્યતાઓ મિત્રો પ્રાપ્ત થશે, જેમાં પહેલી શક્યતા છે કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. મિત્રો તમે જોઈ શકો છો કે જનીન સ્વરૂપલક્ષી સંદર્ભમાં આપણે સ્વરૂપના સંદર્ભમાં જોઈએ તો આ ત્રણ જે છે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી એ ત્રણેય છોડ ઊંચા બનવાના છે, જ્યારે સ્મોલ ટી વાળો છોડ છે જે નીચો બનવાનો છે. અને આમ સ્વરૂપલક્ષી પ્રમાણ 3:1 આવે છે અને જનીનલક્ષી પ્રમાણ મિત્રો આપ જોઈ શકો છો કે કેપિટલ ટી એક જ છે, એટલે સમયુગ્મી પ્રભાવી 1, વિષમયુગ્મી 2 અને સમયુગ્મી પ્રચ્છન્ન 1. આમ સ્વરૂપલક્ષી પ્રમાણ એનું 1:2:1 થશે. તો મિત્રો આ એક સંકરણ પ્રયોગ અહીં આગળ દર્શાવેલો છે. આ જ પ્રયોગને તમે એક બીજા સ્વરૂપમાં આવી રીતના પુનેટ સ્ક્વેર સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો. મિત્રો આ રીતે સ્ક્વેર કરીને આપણે જાણીએ છીએ કે જનનકોષો આ રીતે આપણે દર્શાવીએ કે બે પ્રકારના જનનકોષો છે. આપણે એકને નર તરીકે લઈએ અને એકને માદા તરીકે લઈએ તો તમે જુઓ તો અહીં આગળ કેપિટલ ટી સ્મોલ ટી અને એ જ રીતે અહીંયા પણ કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આને ને આને જોડીએ તો કેપિટલ ટી એક સંતતિમાં આવી શકે, બીજીમાં કેપિટલ ટી સ્મોલ ટી આવી શકે, ત્રીજામાં કેપિટલ ટી સ્મોલ ટી આવી શકે અને ચોથામાં સ્મોલ ટી. તો આ રીતે પણ દર્શાવી શકાય, જેને આપણે પુનેટ સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ એક બહુ જ મહત્ત્વની બાબત મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં આપણે સમજી શકીએ છીએ. દ્વિસંકરણ પ્રયોગ જે મેન્ડલે કર્યો એ દ્વિસંકરણ પ્રયોગ આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે દ્વિસંકરણ પ્રયોગની અંદર મેન્ડલે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેટલીક બાબતો અહીં આગળ બહુ સ્પષ્ટ રીતે દર્શાવેલી છે. હું મારા મિત્ર કિરણભાઈને કહીશ કે એ તમને સહેજ દ્વિસંકરણ પ્રયોગનું એક્સપ્લેનેશન કરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે લક્ષણોને સાથે રાખીને ક્રોસ કરવામાં આવેલો છે, જેમાં પ્રથમ જે પિતૃ પેઢી છે એમાં કેપિટલ વાયનું કેરેક્ટર આપણે પીળા રંગ માટે લીધું છે અને બીજું છે શેપ માટેનું રાઉન્ડ, એટલે પીળા અને ગોળ બીજવાળો છોડ છે, જ્યારે લીલા અને ખરબચડી સપાટીવાળા બીજવાળો છોડ છે. બંને વચ્ચે સંકરણ થાય એટલે એમાંથી જે જનનકોષો ઉત્પન્ન થયા એમાં કેપિટલ વાય અને કેપિટલ આર, એમાં સ્મોલ વાય સ્મોલ આર બંને વચ્ચે જ્યારે સંકરણ થશે ત્યારે પ્રથમ પેઢીમાં જે છે વિષમયુગ્મી છોડ ઉત્પન્ન થશે, જેમાં કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર મળે. હવે આવા જ બે છોડ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવશે ત્યારે એમાંથી આપણને 16 જુદી જુદી શક્યતાવાળા છોડ મળવાની સંભાવના વધે છે. અને આ જે છોડ મળશે આપણને ઓલમોસ્ટ 9:3:3:1 અંદર આપણને મળશે. મિત્રો આ ઘટના કિરણભાઈએ જે રજૂ કરીને બહુ સરળતાથી આપણે જેને કહીએ કે આ એક ગણતરીને આધારે સમજી શકીએ છીએ. અને મેં તમને આગળ પણ કહ્યું હતું કે મેન્ડલે મોટાભાગે પોતાના પ્રયોગો સંભાવનાને ધ્યાનમાં રાખીને કરેલા છે. અને સંભાવનાની દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો અહીં આગળ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે સંભાવનાના નિયમ અનુસાર જો બે ઘટનાઓ એકબીજાથી મુક્ત હોય અને દરેક ઘટનાની સંભાવના અનુક્રમે આપણે કોઈ પણ ધારી લઈએ કે એક્સ અને વાય છે, તો આ ઘટનાઓ સાથે સાથે થવાની, મુક્ત હોય ત્યારે બરાબર છે પણ સાથે સાથે થવાની સંભાવનાની જે આ બે ઘટનાઓની અભિવ્યક્તિ છે એને બંને સંભાવનાઓના ગુણકમાં દર્શાવી શકાય, એટલે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય તરીકે આપણે દર્શાવી શકીએ. મિત્રો આપ હવે મેન્ડલના પ્રયોગને આધારે આપણે સમજીએ તો આપણે એની જ વાતને બે ઘટનાઓના સંદર્ભમાં એના લક્ષણોના સંદર્ભમાં જોઈએ તો અહીં આગળ બે લક્ષણોને ધ્યાનમાં લીધા છે કે એક બીજનો આકારને ધ્યાનમાં લીધો છે અને બીજો બીજના રંગને ધ્યાનમાં લીધો છે. બીજના આકાર આપણે જોઈએ કે બે અભિવ્યક્તિઓ છે અને એફ ટુ પેઢીમાં આપણે એક જ લક્ષણની વાત કરીએ એક સંકરણ પ્રયોગ પૂરતી તો એની અંદર તમે જુઓ કે પીળા એટલે આકારના સંદર્ભમાં આપણે જોઈએ તો ગોળ અને ખરબચડા, જે મેં એક સંકરણ પ્રયોગમાં 3:1 પ્રમાણ મળે છે. રંગના સંદર્ભમાં જુઓ તો પીળો રંગ અને લીલો રંગ, પીળો પ્રભાવી છે અને લીલો પ્રચ્છન્ન છે, તો 3:1 પ્રમાણ મળે છે. હવે આ
ને આધારે આપણે દ્વિસંકરણનો વિચાર કરીએ, એટલે હવે આપણે બે લક્ષણોને ભેગા કરી દઈએ, એક સાથે વિચારીએ કે બીજનો આકાર અને બીજનો રંગ બંને લક્ષણો સાથે રહીને આપણે જ્યારે વિચાર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ગણતરી કઈ રીતે કરી શકાય. તો એનો ગુણકની અંદર ગણતરી આપણે કરવામાં આવે. સ્ક્રીન ઉપર તમે બહુ ક્લિયર જોઈ શકો છો કે પહેલું આપણે લક્ષણ લીધું છે પીળા અને લીલા, 3:1 પ્રમાણે જે રંગની સંભાવના છે. ગોળ અને ખરબચડા જે આકારની સંભાવના છે, જે પર 3:1 છે. પહેલાં આપણે ઊભી આપણે ગણતરી કરીએ, પીળા અને ગોળ એક સંભાવના એ બની શકે. તો પીળા અને ગોળની સંભાવના કેટલી હોય? તો તમે જુઓ તો પીળા કેટલા છે, 3 સંભાવના છે. લીલાની ગોળની સંભાવના કેટલી છે, 3 છે. તો આ 3નો ગુણક કરો એટલે 3 × 3 = 9. તો કેટલી સંભાવના થઈ શકે કે 9 છોડ પીળા અને ગોળ લક્ષણવાળા મળે આપણને. બીજી સંભાવના તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો કે આપણે આ રીતે ક્રોસ સંભાવના કરીએ કે પીળા અને ખરબચડા. તો પીળા 3 છે, ખરબચડો 1 છે, 2 × 3 × 1 = 3 મળે. એ જ રીતે લીલા અને ગોળ જુઓ તો 1 × 3 = 3 × 1 × 3 = 3 મળે. અને એ જ રીતે છેલ્લી સંભાવના લીલો અને ખરબચડો, જેને આપણે 1 કહીએ એટલે 1 × 1 = 1. આમ મેન્ડલે પોતાના દ્વિસંકરણ પ્રયોગની અંદર જે પરિણામ આપ્યા એ હતા 9:3:3:1. અને આ મેન્ડલના પ્રયોગો હતા. મિત્રો આપણી પાસે સમય મર્યાદિત છે અને માટે આપણે અત્યારે હાલ પૂરતું આટલું જ રાખીએ છીએ. ક્યારેક એના પછી આપણે જ્યારે જનીન વિદ્યાનો આ વ્યાખ્યાનનો સમય મળશે ત્યારે મેન્ડલની કેટલીક પછી જે પ્રયોગો થયા છે એની આપણે વાત કરશું. અત્યાર પૂરતી એમને મને અને મારા મિત્ર ડૉક્ટર કિરણભાઈ પ્રજાપતિને રજા આપશો. નમસ્કાર. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.